માતાપરના દસમાંગ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર, વિકે પટેલ, વિનોદ સોલંકી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દસનાહન ગોસ્વામી સમાજના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હરિભાઈ ચાટિયા, નરેન્દ્રભાઈ મિરાણી, માયાભાઈ ગુસાઈ, રમેશગીરી ગુસાઈ વગેરે આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે માઉજીભાઈ ગુસાઈ, ઉમેશપુરી ગુસાઈ, કેશવગીરી ગુસાઈ, દિનેશગીરી ગુસાઈ, ભવાનગીરી, ગૌરવગીરી, ધીરજગીરી, બળવંતગીરી, સાવિત્રીબેન ગોસ્વામી, ગીતાબેન ગોસ્વામી સહિતના પદાધિકારીઓએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રવિન્દ્રગીરી ગોસ્વામીએ કર્યું હતું. ઘણી વખત અનેક વખત સમાજના સમૂહ લગ્નમાં જવાનો અવસર મળતો હોય, બીજા બધા કાર્યક્રમોમાં જવાનો અવસર મળતો હોય અને હંમેશા સમાજના આગેવાનોએ જ્યારે જ્યારે મારું ધ્યાન દોર્યું છે ત્યારે મેં પણ એક પ્રતિનિધિ તરીકે એ બધા સમાજની ચિંતા કરી છે, એમાં સમાજની પણ ચિંતા કરી છે અને ઘણી બધી જગ્યાએ આપણે સમાજને આખા પક્ષીપત સમાજોના અમારા ભાજપના એ પ્રમુખ છે અને એમણે પહેલી વખત જો મારી પાસે વાત મૂકેલી હોય તો હું ક્યારે કરાવી શકું અને આજે આપણે આશા રાખીએ કે બીજી વખત આવા સરસ્વતી સન્માનના કાર્યક્રમો કે બીજા કાર્યક્રમો આપણે બીજા કોઈ સમાજવાડીમાં ન કરીએ અને પોતાની સમાજવાડીમાં કરીએ કે જલ્દીથી બીજાની આગેવાની આગળ આપનો આભાર, ધન્યવાદ.